तो 11 12th ना विद्यार्थी फरी एक वार હવે તમારા માટે આજે નવો ટેન્સ આપણે ભણીશું ભાઈ, જેનું નામ છે ધ મોડલ ઓક્ઝિલરી. યાદ રાખજો, મોડલ ઓક્ઝિલરી ભાઈ આ કયો ટેન્સ? કોઈ કે સર મોડલ એટલે શું, મને કઈ રીતે ખબર પડે? તો યાદ રાખજો ભાઈ, આને કહેવાય છે કૃદંત, અને આના લખો મારી સાથે ટુ બી ના રૂપ. યાદ રાખજો, મોડલ ઓક્ઝિલરીમાં નવ ટુબી ના રૂપ છે. સેલ શો, વિલ વુડ, કેન કો, મે માઇટ એન્ડ મસ્ટ. યાદ રાખજો, મોડલ ઓક્ઝિલરી ના ભાઈ ટોટલ નવ ટુબી ના રૂપ. હવે અમુક વિદ્યાર્થી કે સર આ ટુબી ના રૂપ આપણે ભવિષ્યકાળમાં પણ ભણી ગયા છે. ઓકે, બરાબર છે. યાદ રાખજો, ભવિષ્યકાળ હવે 12મા ધોરણમાં કે 11મા ભણવામાં નથી આવતો, તમારે એના બદલે ભણવામાં આવે છે મોડલ ઓક્ઝિલરી. અને મોડલ એટલે કે સેલ શુડ, વિલ વુડ, કેન કુડ, મે માઇટ મસ્ટ, ભાઈ આ જ આના ટુ બી ના રૂપ, અને આને જ કહેવાય છે મોડલ. એટલે યાદ રાખજો ભાઈ, મોડલ ઇઝ ઇક્વલ ટુ સેલ શુડ, વિલ વુડ, કેન કુડ, મે માઇટ મસ્ટ. હવે અત્યાર સુધી મેં જે ટેન્સ ભણાયા તો તમને ખબર પડતી હતી કે ભાઈ આ વાક્ય, આ સેન્ટેન્સ ભાઈ એમાં કયો કાળ છે. તો તમને પરીક્ષામાં કઈ રીતે ખબર પડે કે આપેલ સેન્ટેન્સ એ મોડલ ઓક્ઝિલરીનું છે? તો યાદ રાખજો, ઓળખનાર ક્રિયાપદો. ભાઈ આના બે મહત્વના ઓળખનાર ક્રિયાપદ છે, ઇફ ડેશ 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 હેડ. યાદ રાખજો, કોઈ કે સર આ ઇફ ડેશ 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 હેડ એટલે શું? તો આ જે ભાઈ ડેશ કરી છે ને ભાઈ, અહીંયા કોઈ કરતા આવે, અહીંયા કોઈ કરતા આવે આવું. આઈ સોરી, ઇફ આઈ હેડ, ઇફ યુ હેડ, ઇફ સી હેડ, એટલે કે ઇફ ડેશ 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 હેડ નો મિનિંગ ઇફ હેડ ની વચ્ચે કોઈ કરતા હશે. તો યાદ રાખજો, કોઈ ભી વાક્ય ઇફ હેડ થી શરૂ થાય, અથવા તો વાક્યમાં ઇફ હેડ આપેલ હોય, 100% એને મોડલ ઓક્ઝિલરી કહેવાય. અને બીજું એચએડી હેડ થી વાક્ય શરૂ થાય. યાદ રાખજો, એચએડી હેડ થી વાક્ય શરૂ થાય. જો ભાઈ મેં એચ કેપિટલ લખ્યો છે, નાનો નથી લખ્યો, હેડ થી વાક્યની શરૂઆત થઈ જાય. એટલે યાદ રાખજો, 100% આને કહેવાય મોડલ ઓક્ઝિલરી. એટલે આના બે ક્રિયાપદ ઓળખનાર મોઢે કરી નાખજો 11 12. યાદ રાખજો, ડુ એઝ ડાયરેક્ટ, એમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવશે પાછા. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની અંદર આ અધૂરા વાક્ય આપવામાં આવે, અને તમે આગળ ભણશો ને એટલે તમારે ઇફ હેડ ભાઈ એની રચના પણ ભણવી પડશે. તો આ મુદ્દો અગત્યનો છે, ઇફ ડેશ 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 હેડ અને કેપિટલ એચએડી હેડ થી વાક્યની શરૂઆત થાય તો એને કહેવાય મોડલ ઓક્ઝિલરી. હવે કોઈ વિદ્યાર્થી કહેવો, સર ચાલો ઓળખનાર ક્રિયાપદ નથી આપ્યા તો મને કઈ રીતે ખબર પડે? તો તમે ધ્યાનથી જોશો ને તો ભાઈ આમાં અગાઉથી તમને મોડલ આપી દીધા હોય વાક્યમાં, તમને ભાઈ કૌંસમાં બી તમને મોડલ એટલે કે વિલ વત્તા ટેક, વિલ વત્તા મેક, કાં તો શુડ વત્તા ગેટ, આવું તમને કૌંસમાં આપેલું હોય. તો યાદ રાખજો, ઇફ ડેશ 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 હેડ અને એચએડી હેડ થી વાક્યની શરૂઆત. અત્યાર સુધી તમે વાક્ય ભણતા હતા ભાઈ એમાં હું એક ખાલી જગ્યા, બે ખાલી જગ્યા એની રચના લખાવતો હતો. તો યાદ રાખજો, આમાં બી તમારે યાદ રાખવાની છે
રોચના. હવે તમે જયારે દસમા ધોરણ સુધી હતા ભાઈ આ ટેન્સ નતો, ઇલેવન ટ્વેલ્વ માં આ ટેન્સ આવે, આગળ તમે જે ટેન્સ ભણી ગયા ને એ બધા એક્ટિવ વોઇસ હતા. મેં તમને પેસિવ વોઇસ એમાં સમજાયું નથી, કેમ કે જયારે હું તમને એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ સમજાવીશ ત્યારે હું તમને મુદ્દો કવર કરીશ જેથી તમારું ગુચ્છું ના થઈ જાય. બાકી હમણાં હું તમને એક્ટિવ પેસિવ ભેગા શીખવાડવા જાઉં, તમે કન્ફ્યુઝ થઈ જાઓ, ના એક્ટિવ આવડે ના પેસિવ આવડે. તો યાદ રાખજો, એ જે આઠ નવ દસ ના બચ્ચા કહેવાય, હવે ઇલેવન ટ્વેલ્વ ભાઈ એને તો ખબર પડે, એટલે રચનામાં હું એક્ટિવ પેસિવ બંને રચના લખીશ. યાદ રાખજો, એક્ટિવ વોઇસ એવી સમજાવીશ કેમ કે તમારે બી એક્ટિવ પેસિવ વોઇસ ભણવાના જ છે, પણ રચના તો યાદ રાખવાની. એક્ટિવ વોઇસ તો યાદ રાખજો મોડલ. હવે મોડલ એટલે ભાઈ આમાંથી ગમે તે એક, સેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ. યાદ રાખજો આમાંથી ગમે તે એક, ભાઈ ગમે તે પૂછાય એટલે તમને જે આપેલું હોય એ લખાય, વત્તા યાદ રાખજો ફરજિયાત હેવ. મોડલ નો નિયમ છે, મોડલ એટલે સેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, વત્તા ફરજિયાત હેવ મૂકવું જ પડે. કોઈ વિદ્યાર્થી કે સર આગળ કરતા હી અને સી છે, સર મેં ભોળા ભાવે હેઝ લખી નાખ્યું, ખચાક કપાઈ જશે ભાઈ તારા માર્ક્સ. એટલે હજી બી કહું છું, મોડલમાં એની ઓળખાણ છે, મોડલ પછી ફરજિયાત હેવ વત્તા પાસ પાર્ટિસિપલ. તો જુઓ મોડલની એક્ટિવ રચના, મોડલ વત્તા હેવ વત્તા પાસ પાર્ટિસિપલ, મારી જોડે જ લખવાનું હોય છે ભાઈ. પેસિવની રચના મોડલ કદી ના ભૂલતા હેવ, કદી હેઝ વપરાતો નથી. તો મોડલ વત્તા હેવ વત્તા પાસ પાર્ટિસિપલ, ઓ સોરી પેસિવ વોઇસ છે ભાઈ. પેસિવ વોઇસમાં તમારે કમ્પલસરી વધારાનું શું મૂકવું પડશે, બીન, બી ડબલ એન બીન. યાદ રાખજો પેસિવ વોઇસ છે ને એની અંદર બીઈ બી નો ઉપયોગ થાય, બીંગ નો ઉપયોગ થાય અને બી ડબલ એન બીંગ. પણ ચેન ધ વોઇસ ભણીશું ત્યારે બધી રચના આવશે. પણ યાદ રાખજો મોડલમાં પેસિવ વોઇસ મોડલ વત્તા હેવ વત્તા પેસિવમાં વધારાનું બીન વત્તા પાસ પાર્ટિસિપલ. તો વિદ્યાર્થી મિત્રો તમને આટલું મોડે હોવું જોઈએ ભાઈ. હું તમને પૂછું, બોલ ભાઈ મોડલ ઓક્ઝિલરી ભાઈ એની રચના બધું બોલી જાય. તમારે કેવું પડે, સર મોડલ ઓક્ઝિલરી એના ટુ બી ના રૂપ સેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ. હું તમને પૂછું એના ઓળખનાર ક્રિયાપદ ઇફ ડેશ 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 હેડ અને એચઈડી હેડ થી વાક્યની શરૂઆત થાય. અને યાદ રાખજો ભાઈ એની રચના એક્ટિવ વોઇસ મોડલ વત્તા હેવ વત્તા પાસ પાર્ટિસિપલ, એની પેસિવની રચના મોડલ વત્તા હેવ વત્તા બીન વત્તા પાસ પાર્ટિસિપલ. ઝડપથી જેને બાકી હોય લખી લે, અડધા મિનિટનો સમય. લખાઈ ગયું હશે, હું કાઢી નાખું છું. હવે
द अकाउंटेंट, द अकाउंटेंट खाली जगह, द अकाउंट, द अकाउंटेंट खाली जगह अकाउंट बाय दिस टाइम, बाय दिस टाइम फुल बॉय, कौंस माझे विल वत्ता राइट। ध्यान आपजो विद्यार्थी मित्रों, द अकाउंटेंट खाली जगह द अकाउंट बाय दिस टाइम। अवे तमे ध्यान थी जोई सको जो कि भई आमा आपने ओळखनार क्रियापद नहीं आप्या, इफ डेस 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 हेड एच एडी भई हेड थी वाक्य नी शुरुआत छे ना, पण जो तमने कौंस मां आपेलु छे विल वत्ता राइट, भई आ कौंस मां विल वत्ता राइट एटले के 100% केवाय मॉडल ऑक्सिलरी। हा अहीं तमारे एक्टिव पेसिव चेक करवू पड़े, કેમ કે આ ખાલી જગ્યા ભાઈ તમારે એક્ટિવ પેસિવ ચેક કરવાની। ઓ કોઈ કે સર મને એક્ટિવ કે પેસિવ કઈ રીતે ખબર પડે? એકદમ સિમ્પલ, એક્ટિવ પેસિવ ચેક કરવા માટે બધાનું ધ્યાન બરાબર બોર્ડ ઉપર, ભાઈ ખાલી જગ્યાની આગળ આપેલ કરતા, ધ્યાનથી સમજજો, એક્ટિવ પેસિવ એટલે ખાલી જગ્યાની આગળ આપેલ કરતા, કૌંસનું કામ કરે તો એક્ટિવ, ના કરે તો પેસિવ। ફરી એકવાર, કેમ કે ખાલી જગ્યા તો હવે આવતી જ નથી, પણ અમારે સમજાવવું પડે, કેમ કે રચના લખાઈ છે, પહેલા લખવામાં આવતી હતી ખાલી જગ્યા, તો યાદ રાખજો એક્ટિવ કોને કહેવાય? ખાલી જગ્યાની આગળ આપેલ કરતા, કૌંસનું કામ કરે તો એક્ટિવ, ના કરે તો પેસિવ। તો ચેક કરો, રાઈટ એટલે લખવું, તો ભાઈ એકાઉન્ટ કોણ લખશે? એકાઉન્ટન્ટ। આને કહેવાય એક્ટિવ। એક્ટિવ ની રચના શું છે? મોડલ વત્તા હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, પણ અહીંયા કદી ભૂલ ના કરતા, યાદ રાખજો। તમને અહીંયા મેં વિલ આપ્યું છે, ચલો માની લો મેં આવું આપ્યું તો વુડ વત્તા રાઈટ, તો ભાઈ તમે અહીંયા વુડ લખીને આવો ને એટલે સમજી લો તમારા માર્ક્સ ગયા, કેમ કે મોડલમાં તારે ચેક કરવાનું છે કે વાક્ય વર્તમાનમાં હોય તો મોડલનું વર્તમાન રૂપ લખો, વાક્ય ભૂતકાળમાં હોય તો મોડલનું ભૂતકાળ રૂપ લખો। તો અહીંયા તો મેં તમને વિલ આપ્યું હતું, પણ ઇનકેસ વુડ વત્તા રાઈટ આપે તો તમે જોઈ શકો છો આ વાક્ય વર્તમાન કાળનું છે, આમાં ભૂતકાળ છે જ નહીં। હા, પેલામાં તો ચોક્કસ હોય, ઈ ડેસ 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 હેડ, હેડ એટલે જે હેવેઝ નું ભૂતકાળ, એચએડી હેડ થી વાક્યની શરૂઆત, એટલે હેડ એટલે ભૂતકાળ, તો જો આ વર્તમાન છે એટલે કમ્પલસરી વિલ નું વિલ, હજી કહું છું રચનામાં હેવ ભૂલતા નહીં, અને રાઈટ નું પાસ્ટ પાર્ટિસિપલ રિટર્ન। તો આ રીતે ભાઈ તમે લખી શકો છો। એક બીજું, ઇફ આઈ હેડ ફિનિશ માય વર્ક અલ્વિરામ અલ્વિરામ myself, sorry, Alpaviram, my friend, ખાલી જગ્યા મી ભાઈ કૌંસમાં છે કોલ, ચલો ભાઈ અહીંયા સમજી લો આવું આપ્યું છે વિલ વત્તા કોલ,
હવે ધ્યાન આપજો અહીંયા બરાબર, બોલો ઓળખનાર ક્રિયાપદ કોણ છે? ઇફ ડેશ 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 હેડ, એટલે કે મોડલ ઓક્સિલરી. ચેક કર એક્ટિવ પેસિવ, તો ખાલી જગ્યાની આગળ ફ્રેન્ડ્સ, બોલો કોલ એટલે બોલાવવું, તો ભાઈ મને કોણ બોલાવશે? મિત્ર. તો બોલાવવાનું કામ ફ્રેન્ડ કરે એટલે એક્ટિવ વોઇસ. મોડલ વત્તા હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ્સ, પણ વિલ આપેલું છે. તો યાદ રાખજો ભાઈ, આ હેડ એટલે કયો કાળ? ભૂતકાળ. તો વિલ નું તમારે વુડ કરવું પડે, હેવ તો લખવું પડે, અને એક્ટિવ છે એટલે ભાઈ પાસ્ટ પાર્ટિસિપલ્સ. તો વિદ્યાર્થી મિત્રો, બે ખાલી જગ્યા સમજાય, હજી બીજી બે પછી સમજાઈશ. તમે બરાબર ધ્યાનથી આને ચેક કરો. ઓકે, see you on next.